नमस्कार मित्रों, हूँ निकुंज गोडेश्वर, आप सर्व विद्यार्थी मित्रों नु एजु सफर मा हार्दिक स्वागत करू छू। मित्रों, जॉब्स, जीके, करंट अफेयर, एजुकेशन न्यूज़ना तमाम अपडेट मिलवा माटे आप प्ले स्टोर खोलो। प्ले स्टोर में जाई सर्च बॉक्स में EDUSAFAR लखी सर्च करो। पहली जी एप्लिकेशन आवशे एने आप इंस्टॉल करो। इंस्टॉल कर्या पछी ओपन करो अने एनी अंदर तमाम जॉब्स, जीके, न्यूज़, करंट अफेयर्स, वीडियो, टेक्नोलॉजी, माध्यमिक, प्राथमिक ने लगतु मटेरियल आप मेळवी शको छो आपना मोबाइल में। हाल में आपने जे मुद्दा नो अभ्यास करवाना छे एनु नाम छे भूमि स्वरूप तरीके मैदानों नु अगत्यता। तो आज नो जे आपनो मुद्दो छे ए भूमि स्वरूपो तरीके मैदानो। तो जे मैदान प्रदेश छे, आगर आपणे पर्वतो पछी पठार नो अभ्यास कर्यो अने त्रीजो जे भूमि स्वरूप छे अगत्यनो ए छे मैदान। पर्वत, पठार अने मैदान। तो मैदानो जे छे एने इंग्लिश मां कहेवामां आवे छे प्लेन तरीके ओळखवामां आवे छे। प्लेन एटले मैदान। जो आपणे मैदानो भणवा होय तो सौथी पहेला आपणे जाणवुं पड़े कि मैदान एटले शुं। तो एनी व्याख्या आपणे सौथी पहेला भणी लईए। तो एमनी व्याख्या छे समुद्र सपाटी थी आश्रे 180 मीटर थी ओछी, जो आ 180 मीटर थी ओछी એ ખાસ યાદ રાખવાનું છે, ઊંચાઈ ધરાવતા અને લગભગ સમથળ સપાટી ધરાવતા ભૂમિ સ્વરૂપને મેદાન તરીકે ઓળખવામાં આવે છે। પછી બીજી એક અગત્યની માહિતી એ છે કે જે મેદાન હોય એની ખડક રચના જે હોય છે, ખડક રચના એક સમાન હોય, કારણ કે એમની ઊંચાઈ એક સમાન હોય છે અને એની ખડક રચના પણ એક સમાન હોય છે। તો આવા જે ભૂમિ સ્વરૂપ હોય એને મેદાન તરીકે ઓળખવામાં આવે છે। પછી કુલ ભૂમિ ક્ષેત્રના 41% ભાગ ઉપર મેદાનો આવેલા છે। આગળ આપણે જોયું હતું, ફરી પાછું આપણે યાદ કરી લઈએ કે જે પર્વત છે એ ભૂમિ ભાગ ઉપર 26% પ્રદેશ ઉપર પર્વતો આવેલા છે અને પઠાર એટલે કે ઉચ્ચ પ્રદેશ જે છે એ પઠાર ભૂમિ ભાગના 33% ભાગ ઉપર આવેલા છે અને જે મેદાન છે એ છે 41% ભાગ ઉપર આવેલા છે। હવે આ બધાનો તમે ટોટલ કરશો તો ભૂમિ ભાગના 100% થઈ જાય। તો ત્રીજો જે છે પ્રકાર એ છે ભૂમિ ભાગનું મેદાન અને 41% ઉપર આવેલા છે। આ ત્રણે ત્રણ મુદ્દા તમારે ખાસ યાદ રાખવાના છે, કારણ કે MCQ માંથી ડાયરેક્ટ પૂછી શકાય એવો મુદ્દો આને આપણે ગણી શકીએ। ત્યાર પછી મેદાનના આપણે પ્રકાર જોઈ લઈએ। કિનારાના મેદાનો પહેલો પ્રકાર, બીજો પ્રકાર ઘસારણના મેદાનો અને ત્રીજો પ્રકાર નિક્ષેપણના મેદાનો। એમાં સૌથી પહેલા આપણે પહેલો પ્રકાર એટલે કે કિનારાના મેદાનો વિશે અભ્યાસ કરવાના છીએ અને ઇંગ્લિશમાં કહેવાય કોસ્ટલ પ્લેન। તો એમની વ્યાખ્યા છે સમુદ્ર કિનારાની નજીક આવેલા, બાજુમાં જ સમુદ્ર કિનારો હોય એની બાજુમાં મેદાન આવેલું હોય તો એમને સમુદ્ર કિનારાના મેદાનો તરીકે ઓળખવામાં આવે છે। અને આનો મુખ્યત્વે ઢાળ જે છે એ સમુદ્ર તરફ હોય, આ જે મેદાનો છે એમનો ઢાળ સમુદ્ર તરફ જોવા મળે છે। આ જે સમુદ્રના કિનારે જે મેદાનો આવેલા હોય છે એ વધારે ફળદ્રુપ હોય, એનું કારણ શું છે? તો કે જે નદીઓ છે આ નદીઓ પોતાની સાથે ખૂબ મોટા પ્રમાણમાં કાંપ ઘસડી લાવે છે। તો આ જે કાંપ છે એ ખૂબ ફળદ્રુપ હોય અને આ પછી પથરાઈ જાય કિનારાની નજીકમાં અને ત્યાર પછી એ નદી છે એ સમુદ્રમાં મળી જતી હોય છે, જેમ ગંગા નદી છે એમનું એક ઉદાહરણ આપણે ગણી શકીએ, જે પછી બંગાળની ખાડીમાં ભળી જાય છે। તો એની પહેલા કિનારો જે હોય છે ત્યાં એ કાંપને જમા કરતી હોય છે નદી, કારણ કે ત્યાં એનો વેગ ધીમો પડી ગયો હોય અને ત્યાં કાંપ જમા થાય તો આ જે કિનારાના મેદાન છે એ થોડા વધારે ફળદ્રુપ ગણી શકે। અને ઘણી વખત એવું પણ જોવા મળે કે આ જે કિનારાના મેદાન છે એ ક્ષારયુક્ત માટીના કારણે અફળદ્રુપ પણ જોવા મળે, ક્ષારયુક્ત માટી, કારણ કે ત્યાં સમુદ્ર આવેલો હોય અને ત્યાં બાજુમાં જ ખારું પાણી હોય તો એમનો ક્ષાર જે છે, આપણે સૌ જાણીએ છીએ કે ખારું પાણી હોય એમાં NaCl એટલે કે મીઠું હોય છે, તો Na અને Cl આ બંને ક્ષારયુક્ત તત્વો છે, જે એ માટીમાં ભળી ગયા હોય તો એ બિનઉપયોગી પણ બની જાય આ મેદાનો। પણ એટલું યાદ રાખવાનું કે જે ડેલ્ટા પ્રદેશ હોય જ્યાં નદીનો વેગ ધીમો પડતો હોય ત્યાં ફળદ્રુપ મેદાનો બને કિનારાના, અને જ્યાં ક્ષારયુક્ત માટી હોય ત્યાં આ મેદાનો બને એ બિનઉપયોગી પણ હોઈ શકે, કારણ કે ત્યાં ક્ષારયુક્ત માટી હોય તો એમાં પ્રોડક્શન જાજુ મળે ને ખેતીવાડીનું, એટલા માટે બિનઉપયોગી બની જાય। આ જે કિનારાના મેદાન છે એના આપણે ઉદાહરણ જોઈએ તો એના એક્ઝામ્પલમાં આપણે દક્ષિણ ભારત છે, જે આ દક્ષિણ ભારતમાં એક માલાબારનો તટ જોવા મળે છે, આ જે તટ છે એ કિનારાના મેદાન તરીકે ઓળખી શકે આપણે ઉદાહરણ લઈ શકીએ। પછી જાપાન જે દેશ છે એમનો પૂર્વ કિનારો છે ત્યાં પણ આવા કિનારાના મેદાનો જોવા મળે છે। તો કિનારાના મેદાનના બે ઉદાહરણ, એક દક્ષિણ ભારતનો માલાબાર તટ અને જાપાનના પૂર્વ કિનારાનું મેદાન, આ બંને થઈ ગયા કિનારા મેદાનનો ઉદાહરણ। ત્યાર પછી બીજો જે પ્રકાર છે એ ઘસારણના મેદાનો।
તો ઘસારણ આ શબ્દ છે એના ઉપરથી આપણે આખી વાક્ય રચના બનાવવાની થાય તો એની વ્યાખ્યા છે જે મેદાનો ઘસારણની પ્રક્રિયાના કારણે અથવા ઘસારણની પ્રક્રિયાથી બન્યા હોય તેવા મેદાનોને ઘસારણના મેદાનો કહેવાય તો ઘસારણ બળો આપણે જાણવા પડે ઘસારણ સેનાથી થાય તો ઘસારણ બળો તો આ ઘસારણ બળોના ઉદાહરણ પણ આપણે જાણી લઈએ જેમ કે નદી નદી છે એ કોઈ પઠાર કે પર્વત હોય એમનું ઘસારણ કરે અને ત્યાર પછી ત્યાં મેદાન બની જાય તો એ ઘસારણના મેદાન તરીકે ઓળખી શકે પછી હિમનદી હિમનદી એટલે કે બરફની નદી જે ઊંચા અક્ષાંશો હોય ઊંચા અક્ષાંશો એટલે કે આપણે એમ કહી શકીએ કે વિષુવવૃત્તથી જે દૂરના પ્રદેશો જે ધ્રુવ પ્રદેશની નજીક આવેલા પ્રદેશો છે જે ઊંચા અક્ષાંશો ઉપર આવેલા છે ત્યાં બરફની માત્રા વધારે હોય તો ત્યાં હિમનદી આવેલી હોય આ હિમનદી પછી પવન પવન પણ ઘસારણ કાર્ય કરે તો આ જે ઘસારણ બળો છે એના કારણે જે મેદાનો રચાણા હોય ઘસારણની પ્રક્રિયાથી એમને ઘસારણના મેદાનો તરીકે ઓળખવામાં આવે છે હવે આ ઘસારણના મેદાન બને કઈ રીતના ઘસારણ પ્રક્રિયાથી બને એ તો આપણે જાણ્યું પણ એની વ્યાખ્યા આપણે પરફેક્ટ દેવી હોય તો કઈ રીતના કહી શકે જો ગતિશીલ બળોના સતત ઘસારાથી આ સતત ઘસારો શબ્દ યાદ રાખવાનો છે સતત ઘસારાથી પર્વતો કે ઉચ્ચ પ્રદેશો એટલે કે પઠારો ઘસાઈ જાય અને સમતલ ભૂમિભાગમાં નિર્માણ થઈ જાય સમતલ ભૂમિભાગનું નિર્માણ થઈ જાય અને એક મેદાન જેવી રચના કરે તો એમને ઘસારણના મેદાનો તરીકે ઓળખવામાં આવે છે પણ ઘણી વખત એવું થાય કે પોચા ખડકો હોય આ પોચા ખડકો છે એ ઘસાઈ જાય અને નક્કર ખડકો છે જે વધારે મજબૂત હોય એ ઘસાય નહીં અને ત્યાં આવા નક્કર ખડકો રહી જાય અને પછી જે મેદાન રચના થાય એમને પેની પ્લેન તરીકે ઓળખવામાં આવે છે પેની પ્લેન છે એને પણ ખાસ યાદ રાખજો કે નક્કર ખડકો એમાં થોડા થોડા જોવા મળે અને એ ખડકો છે એના આધારે આવા મેદાન રચાય તો એને પેની પ્લેન તરીકે ઓળખવામાં આવે છે સંપૂર્ણ મેદાન વિસ્તારમાં ફેરવાનો ન હોય પણ એમાં થોડા માત્રામાં ખડકો પણ જોવા મળે તો એમને પેની પ્લેન તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે એના ઉદાહરણ જોઈ લઈએ ઘસારણના મેદાનોના તો એમના ઉદાહરણમાં પહેલું ઉદાહરણ આપણે ભારતનું જ લેવું જોઈએ ભારતમાં જે દિલ્હી પ્રદેશ છે આપણી રાજધાની એની પશ્ચિમ બાજુએ એક અરવલ્લીની પર્વતમાળા છે તો આ જે અરવલ્લીની પર્વતમાળા છે એમાં ઘસારો થયો અને આ ઘસારાના કારણે અરવલ્લી પ્રદેશ બન્યો ત્યાં ઘસારાના કારણે અમુક પ્રદેશો ઘસાઈ ગયા અને ત્યાં થોડા વિસ્તારમાં મેદાન વિસ્તાર બની ગયો તો એ અરવલ્લીનો જે પ્રદેશ છે એને પણ આપણે ઘસારણનું મેદાન ગણી શકીએ આ એમનું ઉદાહરણ થયું ત્યાર પછી બીજો જો આપણે ઉદાહરણ લેવું હોય ઘસારણના મેદાનનું તો એ છે પૂર્વ ઇંગ્લેન્ડનું મેદાન પછી જે ત્રીજું ઉદાહરણ આપણે લેવું હોય તો કે રશિયાનું મધ્ય મેદાન આ રીતના આપણે ઘસારણના મેદાનો ભણ્યા પછી ત્રીજો જે પ્રકાર છે એ નિક્ષેપણના મેદાનો નિક્ષેપણ એટલે પથરાવું એવું તમે યાદ રાખો તો નિક્ષેપણની ક્રિયા થાય અને એના કારણે જે મેદાન બને એને કહેવાય નિક્ષેપણના મેદાનનો હવે એની આપણે વ્યાખ્યા જોઈએ જો આની બહુ સરળ વ્યાખ્યા છે કે ગતિશીલ બળો જેવા કે નદી હિમનદી કે પવનો દ્વારા નિક્ષેપણ કાર્ય થાય અને તેની સાથેનો જે વહન બોજ હોય આ વહન બોજ જ્યારે પથરાઈ જાય ત્યારે જે મેદાનની રચના થાય એને નિક્ષેપણના મેદાનો કહે છે તો આમાં એક નવો શબ્દ આવ્યો વહન બોજ તો જો જે નદી હિમનદી કે પવનો આ ઘસારણ કરતા હોય અને એમની સાથે ઘસાયેલા પદાર્થો જેવા કે ઝીણા ઝીણા કાંકરા માટી કે રેતીના કણો આ જે બધા પદાર્થો છે એ વહન બોજ તરીકે ઓળખવામાં આવે છે અને એ જે નદી હિમનદી કે પવનોની સાથે આગળ વધે અને ત્યાર પછી એ જ્યારે આ નિક્ષેપણની ક્રિયા કરનાર જે બળ હોય છે એ બળ ધીમું પડી જાય ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે નદી છે તો નદીનો વેગ ઘટી જાય ત્યારે આ કાંકરી માટી કે રેતીના જે કણો સાથે આવ્યા હોય નિક્ષેપણ એનું થઈ જાય એ પથરાઈ જાય ત્યારે જે મેદાન રચાય એને નિક્ષેપણના મેદાનો તરીકે ઓળખવામાં આવે છે પછી એક બીજું છે પૂરનું મેદાન તો પૂરનું મેદાન એ નિક્ષેપણ મેદાનનો જ ભાગ છે પણ એની આપણે વ્યાખ્યા જોઈ લઈએ કે નદીમાં જ્યારે પૂર આવે આ પૂર આવે એની સાથે એનું પાણી હોય એ ચારે બાજુ ફેલાઈ જાય કિનારાની આજુબાજુ એ ચારે બાજુ ફેલાઈ જાય અને ત્યાં કાંપનું નિક્ષેપણ થઈ જાય તો આ કાંપનું નિક્ષેપણ થાય એના કારણે જે મેદાન રચાય એને પૂરના મેદાન તરીકે ઓળખવામાં આવે છે પછી આનાથી એક મેદાન બને એને ડેલ્ટા તરીકે ઓળખવામાં ડેલ્ટા અથવા મુખ ત્રિકોણનું મેદાન તો આનું પહેલા આપણે ઉદાહરણથી સમજીએ કે સુંદરવનનો ડેલ્ટા ડેલ્ટા પ્રદેશ અથવા ગંગાનો ડેલ્ટા એવું પણ આપણે કહી શકીએ કારણ કે સુંદરવન છે એ ત્યાંનું નામ છે અને ગંગા નદીના કારણે આ ડેલ્ટા રચાય છે જો અહીંયા સમુદ્ર છે આ જે છે મોટો એ છે સમુદ્ર અને અહીંયાથી ગંગા નદી આમાં ભળે છે આ ગંગા નદી છે તો અહીંયા જ્યારે ગંગા નદી પહોંચે છે
ત્યારે એનો વેગ ઘટી જાય છે। આ વેગ ઘટવાના કારણે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા કાપ પથરાઈ જાય અને અહીંયા ડેલ્ટાની રચના થાય છે। આવી રીતના અલગ અલગ જમીન બને છે ત્રિકોણાકારની, તો એમને ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે। અને આ જે ગંગા નદીનો ડેલ્ટા છે એને સુંદરવનનો ડેલ્ટા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ જે ડેલ્ટા હોય છે એ ખૂબ જ ફળદ્રુપ હોય કારણ કે ત્યાં કાપ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે। આ કાપના પ્રમાણે આ ડેલ્ટા ખૂબ ફળદ્રુપ હોય અને ખેતી માટે તેથી એને ઉત્તમ ગણાય છે। ત્યાં ખેતી ખૂબ મોટા પ્રમાણમાં થાય છે। ફોર એક્ઝામ્પલ ગંગાનો જે ડેલ્ટા છે ત્યાં શણની ખેતી ખૂબ મોટા પ્રમાણમાં થાય છે। શણની ખેતી જેને હિન્દીમાં કહેવાય જૂટ, જૂટની ખેતી ત્યાં ખૂબ વધારે થાય છે। પછી આપણે ઉદાહરણ જોઈ લઈએ નિક્ષેપણના મેદાનોના, તો ભારતમાં આપણે ઉદાહરણો જોવા હોય સૌ પ્રથમ તો એમાં ત્રણ નદી છે જે એ ડેલ્ટા પ્રદેશનું નિર્માણ કરે છે, એક ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી। આ ડેલ્ટા પ્રદેશનું નિર્માણ કરે છે અને સાથે સાથે એ નિક્ષેપણનું કાર્ય પણ કરે છે, એટલે એને નિક્ષેપણના મેદાનો અહીંયા આ ત્રણેય નદીના કિનારે આપણે જોઈ શકીએ છીએ। ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી નદીના કિનારે નિક્ષેપણના મેદાનો આવેલા છે એવું આપણે કહી શકીએ। પછી એના બીજા ઉદાહરણ આપણે જોવા હોય તો યુએસએમાં એટલે કે અમેરિકામાં મિસિસિપ્પી નામની નદી છે। આ મિસિસિપ્પી નદી છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં નિક્ષેપણનું કાર્ય કરે છે અને નિક્ષેપણના મેદાનો બનાવે છે। પછી મ્યાનમારની ઈરાવતી નદી, ત્યાં પણ નિક્ષેપણના મેદાનો જોવા મળે છે। જો આ જે ફોટોગ્રાફ છે, આ જે ડેલ્ટા છે એ ગંગા નદીના કાંઠે રચાયેલો છે અને તે બંગાળની ખાડીમાં જ્યારે મળે છે ગંગા નદી, ત્યારે આજુબાજુના પ્રદેશમાં એ પાણી ખૂબ પથરાઈ જાય છે અને નિક્ષેપણને કાપનું થાય છે, એટલા માટે એ ખૂબ ફળદ્રુપ પ્રદેશ છે અને ત્યાં શણની ખેતી ખૂબ મોટા પાયે થાય છે। આ ફોટોગ્રાફમાં તમે સુંદરવનનો ડેલ્ટા જોઈ શકો છો। ત્યાર પછી આપણે જોઈએ મેદાનોનું મહત્વ। જો મેદાનોનું સૌથી મોટું મહત્વ છે પ્રાચીન સંસ્કૃતિનો વિકાસ, હાલની પણ જે આપણે કહી શકીએ સંસ્કૃતિ એ પણ મેદાનમાં જ થાય છે। ફોર એક્ઝામ્પલ આપણે કહી શકીએ કે હડપ્પાની જે સંસ્કૃતિ હતી તો એ ક્યાં રચાણી હતી, તો કે સિંધુ નદીના કાંઠે। તો આ સિંધુ નદીનો કાંઠો હોય એ કયું મેદાન આપણે ગણી શકીએ એવું હું તમને પ્રશ્ન પૂછું તો એનો જવાબ આવે કિનારાનું મેદાન, કારણ કે ત્યાં કિનારો હોય અને ત્યાં એના કાંઠે જ આ હડપ્પાની સંસ્કૃતિ રચાણી હતી। પછી મેસોપોટેમિયાની જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિ પણ મેદાનના મેદાનમાં જ રચાણી હોય કોઈ નદીના કાંઠે। ત્યાર પછી ઇજિપ્તની સંસ્કૃતિ એ પણ નાઇલ નદીના કાંઠે રચાણી હતી, એટલે કે પ્રાચીન સંસ્કૃતિનો વિકાસ મેદાનોમાં થયો હતો એ પણ મેદાનોનું ખૂબ મોટું મહત્વ આપણે ગણી શકીએ। પછી મોટા ભાગની માનવ વસ્તી હાલમાં મેદાનોમાં વસવાટ કરે છે, શું કામ, કારણ કે જો ઉચ્ચ પ્રદેશ કે પઠાર હોય કે પછી પર્વત હોય ત્યાં પરિવહનના સાધનોની ને બધી ખૂબ અગવડ પડતી હોય છે, એટલા માટે મોટા ભાગના મનુષ્યો હોય છે એ મેદાનોમાં વસવાટ કરે, ત્યાં ધંધા, રોજગાર અને વ્યાપાર, પરિવહન આ બધી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ડેવલપમેન્ટ ને આ બધું આપણે વાત કરીએ છીએ એ મેદાનોમાં ખૂબ સરળતાથી આપણે બધું ડેવલપ કરી શકીએ, એટલા માટે મોટા ભાગના માણસો હાલમાં મેદાનોમાં વસવાટ કરી રહ્યા છે, એ પણ ખૂબ મોટું એમનું મહત્વ છે। પછી ઘણા મોટા શહેરો મેદાનો ઉપર રચાણા હોય છે, મેદાનો ઉપર સ્થપાયા હોય છે। ફોર એક્ઝામ્પલ આપણે એના એક્ઝામ્પલ મોટા શહેરોના લેવા હોય તો દિલ્હી, કોલકાતા કે મુંબઈ, આ બધા શહેરો આપણે લઈએ તો કિનારાના મેદાનો જે હોય છે ત્યાં એ રચાણા હોય છે, કારણ કે ત્યાં બધું પરિવહનના સાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે અવસંરચના એમનું ડેવલપમેન્ટ ખૂબ સરસ રીતના થઈ શકતું હોય છે મેદાની વિસ્તારમાં। પણ આ શહેરો પહાડ ઉપર ન રચાય, ફોર એક્ઝામ્પલ આપણે દાર્જિલિંગ લેવું હોય તો દાર્જિલિંગ આના દિલ્હી, કોલકાતા કે મુંબઈ જેટલું મોટું વિસ્તાર ન કરી શકે, કારણ કે ત્યાં તમે જાઓ તો ખૂબ મોટા મોટા પહાડ જ જોવા મળે, પહાડ ઉપર ઘર ને એ બધું સરસ રીતના ન બની શકે, એટલા માટે શહેરોનો વિકાસ મુખ્યત્વે મેદાનો ઉપર થઈ શકે એવું આપણે કહી શકીએ, એ પણ એનું ખૂબ અગત્યનું મહત્વ છે। પછી ત્યાં અલગ અલગ પ્રકારની સંગીત કલા અને કલા ને સ્થાપત્ય અને આ બધું મેદાનોમાં જોવા મળે, એ પણ મેદાનોનું ખૂબ મોટું મહત્વ છે। આ રીતના આપણે મેદાનનું મહત્વ પણ જોઈ લીધું। આ રીતના આપણે મેદાનો ભૂમિ સ્વરૂપ તરીકે મેદાનો આ મુદ્દો આપણે ભણ્યા। હવે જો મિત્રો તમને આ લેક્ચર પસંદ આવ્યો હોય તો જરૂરથી તમે આને લાઈક કરજો અને નીચે જે કમેન્ટ બોક્સ છે ત્યાં તમે કમેન્ટ લખજો કે તમારે હવે પછી કયા લેક્ચરની જરૂરિયાત છે, તો અમારી ટીમ એ લેક્ચર બનાવશે।